विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप एक असुदे विद्यालय द्वारा हटा कर सरल आप सर्व हार्दिक स्वागत करूं छु। આપણે આની ગણિત નંબર ની અંદર આપણે પહેલા જૂથ બનાવતા શીખ્યા હતા હે ને, અને બધાએ સામા પણ જૂથ બનાવ્યું જ છે, બનાવ્યું છે ને, અને નોટ માં પણ પ્રેક્ટિસ કરી હશે, કરો છો કે નથી કરતા? ન કરતા હોય તો ભાઈ બધો સમય કાઢી અને અભ્યાસ માટે પૂરતો સમય આપવાનો રહેશે। હવે આજે આપણે છે ને પેજ નંબર 47 એટલે 47 ઉપર અંક જેટલી વસ્તુઓ જોડો। આપણે છે ને અહીંયા તમે જોઈ શકો છો કે પેજ નંબર 47 ઉપર અહીંયા ચાર નંબર આપે છે, મતલબ ચાર આપે છે અંક। હવે જેટલા બધી ચિત્ર આપણે ચાર જે દેખાય ને એને આપણે જોડવાના રહેશે। તો અહીંયા આપણે એવા ચાર ઉદાહરણ આપ્યા છે, તો હું અહીં ચાર નથી કોઈ પણ એક તમને કરાવીશ, ચાર ચિત્રમાંથી કોઈ બી એક કરાવીશ, તમારે બાકીના ત્રણ જાતે કરવાના રહેશે। હવે કેવી રીતના કરવાના છે તમે લોકો અહીંયા ધ્યાન આપો। અહીંયા આપણને સૌપ્રથમ ચાર આપેલા છે, જે તમારી બુકમાં પણ પહેલું ચિત્ર છે। હવે આપણે જોવાનું કે એમાંથી જે ચાર હોય એની સાથે આપણે એને જોડવાના રહેશે। અહીંયા વર્તુળ એક છે તો ત્યાં આપણે જોડવાનું નથી। ત્યારબાદ અહીંયા આપણને વૃક્ષ ચિત્ર આપેલા છે, તો તે કેટલા છે? 1 2 3 4 અને 5, તો ચાર કરતા વધી જાય છે, ચાર છે એટલે તો ત્યાં પણ આપણે કરવાનું હશે નહીં। ત્યારબાદ આપણે સ્ટાર તરફ ધ્યાન કરીએ, તો 1 2 3, સ્ટાર પણ કેટલા છે? 3 છે, તો ત્યાં પણ જોડવાનું આવશે નહીં। હવે અહીંયા મને ચાર દેખાય છે, તો અહીંયા હું એની સાથે આમ જોડી દઈશ। જે વસ્તુ આપણને ચાર દેખાતી હોય ને એની સાથે આપણે જોડવાની રહેશે। હવે ત્યારબાદ અહીંયા ફ્લાવર આપ્યા છે, એ પણ કેટલા છે? 2, તો તેની સાથે પણ જોડવાનું નથી। અહીંયા ફરીમાં સ્ટાર આપ્યા છે, તો સ્ટાર કેટલા છે? તો કે 3 છે, તો તેની સાથે પણ આપણે જોડવાના નથી। હવે ત્યારબાદ મને અહીંયા ત્રિકોણ 3 4 દેખાય છે, 1 2 3 અને 4, તો ચાર ત્રિકોણને ચાર સાથે જોડી દેવાના છે। હવે ત્યારબાદ અહીંયા ચોરસ પણ કેટલા આપ્યા છે? તો કે 4 આપ્યા છે, તો એ 4 સાથે આપણે જોડી દેવાના રહેશે। હવે આ જ રીતના તમારે તમારી બુકની અંદર મેં પહેલું તમે જોડાવી દીધું છે, હવે બાકીના જે 3 છે ને એ તમારે જાતે જોડવાના રહેશે। હવે ત્યારબાદ છે સાચી જોડ બનાવો। સાચી જોડમાં શું છે? આપણને ચિત્ર આપ્યા છે, સામે અંક આપ્યા છે, તો એ ચિત્રને ગણવાના છે અને સાથે જે અંક આપ્યો છે એની સાથે આપણે જોડવાના છે। તો ચલો આપણે જોડીએ, સાચી જોડ બનાવો। હવે અહીંયા તમે પહેલા તો અહીંયા જો ચિત્રમાં ફુગાઓ આપ્યા છે, તો ફુગા કેટલા છે ગણવાના? 1 2 3 અને 4, તો જ્યાં આપણને ચાર દેખાય ને એની સાથે આ રીતના આપણે જોડી દેવાનું રહેશે। તમારે પણ તમારી સગી પોતાની બુકમાં આ રીતના કરવાનું રહેશે। ત્યારબાદ આપણને પેન્સિલ કેટલી આપી છે? 2, તો આ રીતના હું 2 સાથે આમ જોડી દઈશ। ત્યારબાદ આપણને અહીંયા ટોપી આપી છે, ટોપી કેટલી છે? 1 છે, તો 1 કે આપણને દેખાય છે, તો ત્યાં આપણે 1 સાથે જોડી દઈશું। હવે ત્યારબાદ આપણને નીચે ઉંદરનું ચિત્ર તમને આપ્યું હશે બુકમાં, મેં વર્તુળ કર્યા છે, કેટલા છે? 1 2 3 4 અને 5, તો જે આપણને 5 દેખાય એની સાથે આપણે આમ જોડી દેવાનું રહેશે। હવે ત્યારબાદ આપણને બોલ પેન આપી છે, કેટલી છે? 1 2 3, તો 3 પેન આપી છે, તો એ 3 પેનને આપણે 3 અંક સાથે આ રીતના જોડી દેશું। હવે આ રીતના તમારે તમારી સગી પોતાની બુકની અંદર જોડવાનું રહેશે। સામે અહીંયા તમને બીજું અહીં ચિત્ર આપ્યું છે, એમાં પણ તમારે આ જ રીતના કરવાનું રહેશે। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ગણો અને સાચા અંક સાથે જોડો। હવે એમાં પણ એમ સીધું છે, તો ચિત્ર આપણને આપ્યા છે ને ગણવાના છે, અને સામેનો અંક આપ્યો છે કે અંક સાથે એને જોડવાના રહેશે। હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ, ગણો અને જોડો। અહીંયા છે ગણો અને જોડો, હવે અહીં આપણે શું કરવાનું છે? તો કે ચિત્ર ગણો અને સામે અંક આપ્યા છે એની સાથે આપણે જોડવાના રહેશે। તો હવે પહેલા આપણે તમને તો અહીંયા ચિત્ર સુંદર એવા મસ્ત મજાના આપ્યા છે, સફરજન અને એવા બધા, તો હવે એ ચિત્ર ગણવાના છે, કેટલા છે? ત્યારબાદ એને જોડવાના રહેશે, 1 2 3 4 અને 5, તો 5 છે, તો એ અમારા અંકમાં શોધવાનું કે 5 કેમ આપેલા છે, તો જ્યાં દેખાય ને ત્યાં એની સાથે આમ જોડી દેવાનું છે। હવે ત્યારબાદ 1 2 અને 3, હવે ફરીવાર સૂત્ર 3 ક્યાં છે? તો જ્યાં મને 3 દેખાશે ને તેની સાથે આમ જોડી દેશું। તો તમારે પણ આ જ રીતના આ બુકની અંદર કરવાનું રહેશે। ત્યારબાદ પોપટનું ચિત્ર આપ્યું છે, પોપટ તમને ત્યાં એક જ છે દેખાય છે ને બધાને બુકમાં, તો જ્યાં એક આપણને અંક દેખાતો હોય એની સાથે આ રીતના આપણે જોડવાનું રહેશે। હવે ત્યારબાદ
बने तो अपने नोटबुक में उतारीशू। तो आना पछीना नेक्स्ट वीडियो में आपने फरी बार मळीशू।